પીએમએફએમઈ અને પીજીએમઈ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એના વિશે કેટલા લોકો જાણે છે ખબર તમને? 50 લાખ રૂપિયા સરકાર કોલેટર ફ્રી લોન આપે, કોઈ પણ જાતનો દસ્તાવેજ મોર્ગેજ બોયકા વગર, અને એમાં પાછી 35% સબસિડી આપે. ગાય કોઈ દી માણસની ઓકાત નથી ગાયની સેવા કરી શકે, કારણ કે પરબ્રહ્મ પરમાત્માની પણ માં છે. ગાયને આપણી જરૂર નથી, આપણે ગાયની જરૂર છે. ગાયની વસ્તુ અસંખ્ય છે. અમે એક આસન બનાવી છે 2x2 ફૂટ નું 2.5 ઇંચ જાડું, એનો ભાવ 5000 છે. 3 મહિનાનું વેઇટિંગ હોય, ગાયનું ખીરું હોય, અમે હૂકવી નાખી હાડલામાં બાફીને, અને પછી એની કાસની બોટલ ભરી, એ 700 રૂપિયાનું શાલીગ્રામ વેચાય, અને 8 મહિનાનું આજની તારીખે વેઇટિંગ છે. આપણામાં કળા હોવી જોઈએ, આપણામાં એક યુનિટી હોવી જોઈએ, આપણામાં એક સંપ હોવો જોઈએ. આ વેપારની વાત છે. તમને આમાંથી કેટલા જણાને ખબર છે કે સરકાર પ્રોસેસિંગ યુનિટ માટે 10 કરોડ રૂપિયા આપે છે? કેટલા જણાને ખબર છે? હું વાત કરો, નથી ખબર. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કંપની કરો, 1 કરોડ તમારે ભેરા કરવાના, અને 1 કરોડ 9 કરોડ સરકાર આપે. એમાં તમારે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કરવાની, ખેતીમાંથી ઉપજ આવતી ગમે એ વસ્તુ કરી શકો. પછી પીએમએફએમઈ અને પીજીએમઈ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એના વિશે કેટલા લોકો જાણે છે ખબર છે તમને? 50 લાખ રૂપિયા સરકાર કોલેટર ફ્રી લોન આપે, કોઈ પણ જાતનો દસ્તાવેજ મોર્ગેજ બોયકા વગર, અને એમાં પાછી 35% સબસિડી આપે. આ તો ઇતિહાસમાં નરેન્દ્ર મોદી જ કરી શકે, કોઈના બાપની તાકાત નથી. પણ આપણને બુદ્ધિ નથી તો હવે મોદી હું અહીંયા આવીને કરી દે થાય? આખા વિશ્વને સેના પૂરતું પૂરા પાડતો આ દેશ છે. સૌથી વધુ સેનાનું ઉત્પાદન અહીંથી થાય છે. આવી જ રીતે આપણી માંડવી મગફળી અહીંયા એટલા સેના થાય છે, એની માને અહીંથી તો લોટ જાવો જોઈએ આખા વિશ્વમાં. હે, અને 1 રૂપિયો તમારો નહીં, એ બધાય સરકારના. 10 કરોડ રૂપિયા સરકાર આપે, તમારા સૈના કેટલા વેચાય? સાલી કિલો કેટલા કિલો વેચાય? સાલી ના કિલો જ વેચાય ને, કેટલા ના કિલો વેચાય? અને બજારમાં સૈના લોટ કેટલા નો વેચાય? 90 રૂપિયા. હવે વિચાર કરો, ડબલ પૈસા. તો આપણી ચિંતા ખરેખર કોઈ નથી કરી, અને આ માનસિકતામાંથી બહાર આવવું પડે. ઓછામાં ઓછા ખર્ચે ખેતી કેમ થાય? તો કે ગાય આધારિત ખેતી થાય. આવા નવયુવાનો તૈયાર થાય, અહીંયા આજુબાજુમાં ગાયું હોય તો આપણે 35 દૂધ દઈ દઈ, 10 જણા ભેરા થઈ, અને જૂનાગઢ કે ત્યાં દૂધ ન પગાડી, 70 નું દૂધ લીટર એક છોકરાને પગાર દઈ દઈ, પણ એને 10 વધુ ન મળવા જોઈએ. આ બે માનસિકતામાંથી બદલવાનું છે આપણે, સમજી ગયા? વેપારની સિસ્ટમ હોય ને કાયદેસર, આ ભાઈને ખબર હોય પાકા વેપારી છે એટલે, કે હું તને 250 માં આપું, પછી તું ભલે 500 માં વેચ, મારે 250 વાયરે જ લેવા દેવા. પછી મને જાય ત્યાં વિચાર એવો ન આવે કોઈ દી કે હારો ઈ કેમ 250 કમાઈ લે. આપણને એવો વિચાર આવે આ તકલીફ કે પાડોશીને કેમ 10 વધુ મળ્યા, એને ન મળવા જોઈએ. મને ન મળે તો કઈ નહીં, પણ એને ન મળવા જોઈએ. આ માનસિકતામાંથી બહાર આવવું પડે. એવી જ રીતે તમે ગાયના ખેતરમાં ઉપયોગ કરો તો ગૌમૂત્રમાં, ભાઈએ કીધું એમ, દૂધને ગોળ નાખીને છાંટી શકો. ગૌમૂત્રમાં 20 લિટર ગૌમૂત્રમાં 4 કિલો ધતુરો મોળિયા પાંદડા હો તો ખાંડી નાખી દો, 3 દી, પછી એને નિસવીને છાંટી દો. ગૌમૂત્ર લસણમાં ડુંગળીમાં છાંટવું હોય, મરસીમાં એમાં છાંટવું હોય તો લસણ ને ડુંગળી એમાં નાખી મિક્સરમાં કરી નાખી દો, 2 દી રહેવા દો, ને પછી એને નિસવીને છાંટી દો. એનાથી ગંધારી વસ્તુ જે ઓલી માખી કહેવાય ને, સફેદ માખી, પછી પીળી માખી, લીલી માખી, એ માખી ભગાડવાની 2 જ દવા, ગૌમૂત્રમાં લસણ કા ડુંગળી એને ખાંડી નાખી દો અને નિસવી દો, 3 દી રહેવા દે, પછી પંપે 100 ગ્રામ નાખી છાંટી દો. એક જીવાય રહેતો કહેજો. માણસને પરિવર્તનશીલ બનાવતા હોય એટલે કોઈનું દુઃખ ન લગાડવું, પણ આપણે ગાયને લક્ષ્યમાં રાખી અને ગાયનું સારું કામ જ્યાં થતું હોય ત્યાં બધે જવું. કોઈ દી કોઈનો દૈવી કાર્યમાં વિરોધ કરવો નહીં. આ આપણો સનાતન ધર્મનો પહેલો પાયો છે. અટાણ મારી પાસે નાના મોટા 200-250 જીવ છે ગાયના, અને 260 જેટલી પ્રોડક્ટ બનાવી છે, અને 153 દેશમાં ઓફિશિયલી MFD, USDA, FDA, ફૂડ સેફટી મટીરિયલ સેફટી ડેટા સાથે અમે એને એક્સપોર્ટ કરી છીએ. અમે છે ને ત્યાં ટ્રેનિંગ આપી છીએ, એટલે 26 દેશના લોકો અમારી પાસે ટ્રેનિંગ લઈ ગયા છે.
એક જણાની 15,000 રૂપિયા ફી લઈ છે, અમે પ્યોર વેપારી સહી, અને અમે તો ગાય આલે ની મારક ની ધોડે 1,000 રૂપિયાની 100 ગ્રામ વેચી નાખી, પણ એના માટે આપણે જવાબદાર થઈ. તમારી વાત બહુ સાચી છે, ગાય કોઈ દી માણસ ની ઓકાત નથી ગાય ની સેવા કરી શકે, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ની પણ માં છે. ગાય ને આપણી જરૂર નથી, આપણે ગાય ની જરૂર છે.